चलो बाळको, आजे आपणे धोरण एक में पाठ बे गणित गम्मत विषे अभ्यास करीशू। पाठ बे में एक थी नौ सुधीनी संख्या आपणे जोवानी छे। एक थी नौ सुधीनी संख्या एमा छे एटला ने एटला ज। तमारे नीचे जोवो चित्रमां, नीचे चित्रमां तमे जोशो तमने सरखा सरखा चित्रों बताया छे। जो नीचे जोवो हजू સસલા છે, આ બાજુ ગાજર બી છે, આ બાજુ શર્ટ તો પેન્ટ છે, પેન્સિલ છે તો રબર છે, મોજા છે તો તમારા એ છે। હવે બાળકો તમે બીજા પેજમાં જશો। બીજા પેજમાં તમારે ગણતરી છે, ગણતરીમાં એક એક નાનું બાળક। ગણતરીમાં છે એક એક નાનું બાળક ખાય છે એક કેક। હવે નીચે જુઓ બે બે બાળકો છે, નાના બાળક બે છે, પાણી સંગ્રહાલયમાં જાય છે। આપણે પહેલાં એક એક બાળકનું જોયું તે કેક ખાય છે। બીજું નીચે ચિત્ર છે એમાં બે બે બાળકો છે, ત્યાં નાના નાના બે બાળકો પાણી સંગ્રહાલયમાં જાય છે। હવે આપણે નીચે જોઈશું પોપટો છે, અને પોપટો છે તમારે ત્રણ। હવે આપણે શું શીખ્યા? ત્રણ ત્રણ। હવે આપણે ત્રણ ત્રણ શીખવાના છે। ત્રણ ત્રણ લીલા પોપટો છે તે આપણને શોધવા જાય છે અને ચરણમાં જાય છે। હવે તમારે એની નીચે જોવાનું છે ચાર 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 ભૂખ્યા ગલુડિયા ચાર ચાર છે, તે દૂધ પીવાનો વિચાર કરે છે। હવે આપણે નીચે જોઈશું, નીચે નીચે જુઓ પાંચ પાંચ મધમાખી છે, કેટલી છે? પાંચ પાંચ, ગણશો? ગણવાની પાંચ પાંચ મધમાખીઓ છે, મધમાખીઓને આપણે પાંચ પાંચ ગણીશું। જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ, આમ પાંચ મધમાખીઓ તેને મધ છે। હવે આપણે બાજુમાં જોઈશું, છ છ છ છ જોવાના છે, છ છે, છ ખીલા નાની ખીલીઓ છે, છ નાની ખીલીઓને આપણે લગાવવાની છે। જો ગણો તો છ લાગી છે ને ખીલીઓ, આપણે છ ખીલીઓ લગાવી છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ। હવે આપણે નીચે જોવાનું છે, નીચે જુઓ, નીચેમાં સાત 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 છે, ઠીંગુ જોકર સાત સાત છે, તેઓ સ્વર્ગમાં દોડે છે, સાત સાત જોશો, સાત સાત દોડે છે, ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત છે ને, સાત સાત તમારે કરવાનું છે। હવે તમારે આયા નીચે જુઓ, બિલાડી છે
અને ઉંદર છે. બિલાડીને ઉંદર જોશો તમે? બિલાડીમાં 8-8 ઉંદર છે અને 8-8 ઉંદરો બિલાડી પાછળ ભાગ્યા છે. હવે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે જુઓ, તમારે 9-9 છે, 9, 9, 9 લાલ કીડી છે, 9-9. હવે આપણે ખાવાનું શોધવા જાય છે. જો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે તમારે જુઓ વધુ કે ઓછું છે. હવે અહીંયા તમારે વધુ કે ઓછું છે, વધુ પર તમારે ખરાની નિશાની કરવાની છે અને ઓછું હોય ત્યાં કરવાની નથી. આ બેમાં છે બાળકો, આ બાજુ વધારે છે અને ખુરશી ઓછી છે, તો આપણે વધારે બાળકો જોડે ખરું કરીશું. હવે નીચે છે, નીચે જુઓ, ઓછા પર ખરાની નિશાની કરવાની છે. અહીંયા ઓછા છે, ઓછા છે. હવે જુઓ ફૂલ વધારે છે અને પતંગિયા ઓછા છે, તમારે પતંગિયામાં ખરું કરવાનું છે. ઓછાની નિશાની ઉપર તમારે ખરું કરવાનું છે. તો અહીંયા પતંગિયા છે ને, તો તમારે પતંગિયામાં ખરું કરવાનું છે. હવે તમારે જોવાનું છે, ઓસાની નિશાની ઉપર તમારે ખરું કરવાનું છે. હવે ઓસાના નિશાનામાં અહીંયા ચાવી અને તાળું છે, તો તાળા ઓછા છે અને ચાવી વધારે છે. તો તમારે તાળા ઉપર તમારે ખરું કરવાનું છે, તમારે તાળા ઉપર ખરું કરવાનું છે. હવે તમે વધુ હોય ત્યાં ખરું કરવાનું છે. હવે તમારે વધુ જુઓ, પતંગ અહીંયા 4 છે અને ફીરકી 2 છે, એટલે પતંગ તમારે વધારે છે, તો પતંગ ઉપર તમારે ખરું કરવાનું છે. હવે તમારે ગણવાનું છે અને જોડવાનું છે, ગણવાનું છે અને તમારે જોડવાનું છે. જોડો, તમારે જોડવાનું છે, તમારે જોવો. હવે તમે જોવો, અહીંયા તમારે 2 બરણીઓ છે, તો અહીંયા 2 મીંડા કે બાજુ છે, ત્યાં તમારે લીટી જોડી દેવાની છે. આ બરણી છે અને અહીંયા 2 મીંડા છે, તો ત્યાં તમારે જોડવાનું છે. હવે આપણે મકાઈ છે, તો મકાઈ ગણો કેટલી છે. મકાઈ ગણીએ, 1, 2, 3 ને 4. હવે આપણે 4 મીંડા ઉપર જોડવાનું છે, તો 4 મીંડા અહીંયા નીચે છે, આ નીચે ઉપર આપણે લઈયા. મીંડા કેટલા છે? 4. ગણો, 1, 2, 3 અને 4. હવે આપણે હથોડી ગણવાની છે. હથોડી છે 1, 2, 3, 4, 5 અને 6. હવે 6 મીંડા ક્યાં છે?
તમારે શેક નીચે છે છ મીંડા, તો અહીંયા તમારે છ મીંડામાં જોડવાનું છે. છ મીંડા આવી ગયા. હવે આપણે બેગ ગણવાની છે. બેગ છે એક, બે અને ત્રણ. ત્રણમાં લઈ ગયા. હવે ત્રણ છે મીંડા ઉપર, એ તમારે જોડેલું જ છે. હવે તમે નીચે આવ્યા. નીચેમાં છે તમારે સફરજન. સફરજન તમારે ગણવાનું છે. સફરજન ગણો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો અહીંયા સાત મીંડા અહીંયા બીજા ખાનામાં જશો તો તે તમને સાત મીંડા મળશે. તમારે ગણવાના છે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. હવે આપણે બાજુમાં બીજો જોઈશું. ત્યાં પણ તમારે ગણવાનું જ છે અને જોડવાનું છે. હવે ગણો તમે કેટલી છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. નવ તો અહીંયા મીંડા કેટલા છે તમારે નવ. શેક નીચે જશો, અહીંયા બીજા નંબરમાં જશો તો તમારે નવ મીંડા તમને ગણવાના મળશે. ગણો હવે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ. હવે કેરીમાં તો તમારે જોડેલું જ છે, એટલે હવે આપણે આવીશું પેન્સિલમાં. હવે પેન્સિલ આપણે ગણીશું. પેન્સિલ છે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે આઠ પેન્સિલો તમારે શેક નીચે જવાનું છે. નીચેમાં આપણે આઠ મીંડા ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે છે ફૂલ. ફૂલ એક જ છે તો આ બાજુ ત્રીજા નંબરમાં પણ એક જ મીંડું છે તો ત્યાં જોડી દઈશું. હવે છે નીચે ટામેટું છે, સૌથી નીચે એમાં ગણવાનું છે. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. હવે પાંચ આપણે ઉપર લઈ જઈશું, સૌથી ઉપર એમાં ગણીશું. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. હવે તમારે એકડો શીખવાનો છે, એકડો ગૂંઠવાનો છે. નીચે આવો. હવે તમારે એકડા ઉપર ગૂંટો અને એકડો નીચે ખાનામાં પાડજો. હવે તમારે બાજુમાં બે છે, નીચે બે બગડ બે છે, એ બગડ બેને તમારે નીચે ઘૂંટવાનો છે. બગડ બેને તમારે નીચે ઘૂંટવાનો છે, એ ઘૂંટો અને લખજો ટપકા જોડીને. હવે તગડ ત્રણ છે તમારે નીચે. હવે તગડ ત્રણને તમારે ઘૂંટવાનો જ છે. હવે તમે જોશો ચોગડ ચાર. ચાર હવે ચાર ઉપર જાઓ અને ચાર ઉપર તમે ઘૂંટો અને ચારે ખાનામાં તમારે ચોગડ ચાર લખવાનો છે. હવે છે તમારે આવ્યું પાંચ. પાંચડે પાંચ તમારે જોવાનું છે. પાંચડે પાંચમાં નીચે ટપકા તમારા પાંચે પાંચમાં જોડીને અને એ ખાનામાં પણ તમારે પાંચડે પાંચ લખવાનો છે. હવે આપણે પાછળ આવ્યા. ગણો અને હવે આપણે બોટલો જોવાની છે. પાંચ બોટલો છે. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો શેક નીચે તમે જાઓ પાંચમાં. હવે સીડી છે. ગણો સીડી. એક, બે અને ત્રણ. ત્રણ ક્યાં છે? ઉપર લઈ જાઓ હવે ઉપરમાં. હવે આપણે આવ્યા છે ગેસના બોટલમાં. એક, બે, ત્રણ અને ચાર. ચાર શેક ઉપર છે તો લઈ જાઓ ચારમાં. હવે તમારે હાથી છે એક, તો એક વચ્ચે છે તો એને લઈ જાઓ. હવે તમારે જૂથ બનાવો. જૂથ બનાવવાના છે.
चार सीसी छे, चार सीसी तमारे ने एना ऊपर तमारे फेवरवानू छे, आम गोल चार ज लेवानी छे, चार ज सीसी पर तमारे लेवानू छे। हवे तमे आया नीचे, हवे त्रण ज जार लेवाना छे तमारे, त्रण ज लेवाना छे, गणो एक बे अने त्रण। हवे एना ऊपर तमारे राउंड करो। હવે તમે આયા નીચે તમારે બે જ પીપ લેવાના છે, એક અને બે, રાઉન્ડ કરો। હવે તમે આયા નીચે તમારે પાંચ લેવાની છે ફાનસ, ગણો હવે પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ, કરો રાઉન્ડ। હવે તમારે ફુગ્ગા છે, પાંચ ફુગ્ગામાં રંગ પૂરવાનો છે, પાંચ ફુગ્ગા ગણો, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચમાં જ ફુગ્ગા તમે કરજો કલર, વધારે કરતા નહીં। હવે બાજુમાં જાઓ અને કુંડુ છે, કુંડામાં ચાર જ ફૂલ લેજો અને ચાર ફૂલમાં જ રંગ પૂરજો, વધારે ફૂલમાં રંગ પૂરતા નહીં। હવે નીચે જાઓ, તેમાં ત્રણ ઝાડ છે, હવે એ ત્રણ ઝાડ છે ને એમાં તમારે બે જ ઝાડમાં રંગ પૂરવાનો છે, વધારામાં તમારે પૂરવાનો નથી। હવે તમે નીચે તમારે હોળી છે એમાં ત્રણ જ હોળીમાં તમારે રંગ પૂરવાનો છે, બરાબર। હવે તમારે છગડ છ, છગડ છ તમારે ઘૂંટવાનો છે, ટપકા ઉપર જોડીને તમારે નીચે ઘૂંટવાનો છે છગડ છમાં। પાછળ આવ્યા આપણા સાત, સાત તમારે ઘૂંટવાનું છે અને નીચે તમે જોશો સાત ના ખાનામાં તમારે સાતડે સાત લખવાનો છે। હવે તમે આયા આઠ, આઠ આઠનો તમે નીચે ખાનામાં જાઓ અને ઘૂંટો અને ઘૂંટીને તે ખાનામાં તમારે લખવાનું છે। હવે તમે નવ ઉપર આવ્યા છો, નવ ઉપર તમે ઘૂંટો અને ખાનામાં નવ લખો। હવે તમે ગણો અને જોડો, ગણો કેળા કેટલા છે, ગણો હવે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। હવે નવ તમે નીચેથી બીજા નંબરમાં જશો તો તમને નવ ઉપર તમારી લીટી લઈ જવાની છે। હવે નીચે ચોકલેટ છે, હવે ચોકલેટો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો એક છેલ્લે નીચે તમારે સાત લખેલો છે, તા તમારે લઈ જવાનું છે। હવે છે પેન, તમારે પેન ગણવાની છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, હવે આઠ ઉપર તમારે પેન લઈ જવાની છે। હવે નીચે ઘર, તમારે ઘર જોવો, એક બે ત્રણ ચાર પાંચ છ, હવે એક ઉપર છે છ ને ત્યાં જોડી દેવાનો છે। હવે તમારે જૂથ બનાવવાનું છે, જૂથમાં તમારે છ જ પાંદડા લેવાના છે, ગણીને લેવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ, રાઉન્ડ કરી દો।
હવે આપણે આવ્યા 7 પ્યાલા. હવે પાલા લઈશું 1 2 3 4 5 6 અને 7. હવે એના ઉપર તમારે કરી દેવાનું છે ગોળ. હવે તમે આવ્યા 8 બટાકા. બટાકા 8 લેવાના છે. ગણીએ 1 2 3 4 5 6 7 8. અને હવે એના ઉપર તમારે ગોળ કરવાનું છે. હવે તમે નીચે કીડી, કીડી તમારે છે 9 લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9. 9 કીડી ઉપર તમારે ગોળ કરવાનું છે. ચિત્ર સાથે અંક જોડો. હવે અહીંયા ચિત્ર છે તમારે પાંદડા. પાંદડા આપણે ગણીશું 1 2 3 4 5 6 અને 7. તમારે જોવાના છે 7 ક્યાં છે. 7ની ઉપર તમારે લીટી લઈ જવાની છે. હવે તમારે છે પંખી. પંખી હવે ગણીશું 1 2 3 4. 4 ક્યાં છે. 4 ઉપર તમારે કરવાનું છે. હવે તમે આયા રીંગણ. રીંગણ ગણો 1 2 3 4 5. 5ને તમારે લઈ જવાનું છે. હવે તમારે આયા નીચે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમમાં તમારે ગણો 1 2. હવે 2 ઉપર તમારે જોડવાનું છે. હવે તમે આવ્યા 3. દડા છે ગણીએ 1 2 3. દડા તમારે જોડેલા જ છે. નીચે તમારે વેલણો. વેલણો ગણીશું 1 2 3 4 5 6 7 8 અને 9. હવે 9એ લઈ જવાનું. હવે તમારે ઊંટ છે. ઊંટ એક જ છે તો તમારે 1 જોડે લઈ જવાનું. હવે તમે આયા કફ. કફમાં ગણીએ 1 2 3 4 5 6. 6 કપ જોડે લઈ ગયા. હવે બાજુમાં લાકડી ગણીએ 1 2 3 4 5 6 7 8. 8ની જોડે લઈ ગયા. હવે આપણે જોઈશું 6 પક્ષીમાં તમારે રંગ પૂરવાનો છે. 6 પક્ષી જો ગણીશું. 6 પક્ષીઓ 1 2 3 4 5 અને 6. હવે 6 પક્ષીઓમાં તમારે કલર પૂરવાનો છે, વધારે પૂરવાનો નથી તમારે. હવે નીચે આ જુઓ 9 કેરીમાં તમારે રંગ પૂરવાનો છે. 9 કેરીમાં તમારે રંગ પૂરવાનો છે. ગણો 1 2 3 4 5 6 7 8 અને 9. હવે તમે નીચે
એક જ હાથીમાં તમારે રંગ પૂરવાનો છે, એક જ હાથીમાં તમારે રંગ પૂરવાનો છે. હવે નીચે તમારે 7 ઈંટો છે, તો 7 ઈંટોમાં રંગ પૂરવાનો છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તમારે હવે વસ્તુના નામ કહી તેની સંખ્યામાં હોળ કરવાનું છે. હોળમાં તમારી સંખ્યા લખવાની છે. વસ્તુના નામ તમારે ગણી અને એ હોળમાં સંખ્યા તમારે લખવાની છે. હવે આપણે માછલી ગણીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હવે હોળમાં તમે 7 લખો. હવે બાજુમાં ચોપડી 1, 2. બે લખો. હવે તમે આયા 3. 1, 2, 3. હવે ગોળમાં તમારે 3 લખવાનું છે. હવે તમારે ફુગ્ગા ગણવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7. 7 ફુગ્ગા તમારે ગોળમાં લખવાના છે. હવે તમે આયા મીણબત્તી. મીણબત્તી ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 મીણબત્તી આપણે ગોળમાં લખીશું. હવે તમે આયા ઉંદરો. ઉંદરો ગણીએ. 1, 2, 3, 4. 4 ઉંદરો તમારે ગોળમાં લખવાના છે. હવે આયા તમારે બાજુમાં અહીંયા આપણે ગણીશું. 1, 2, 3, 4, 5. હવે ગોળમાં આપણે 5 લખીશું. હવે પીછી છે. પીછી ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે આપણે ગોળમાં 9 લખીશું. વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરવાનો છે. વધારે છે તમારે અહીંયા પાણીની પેલી બોટલ છે એમાં તમારે રંગ પૂરવાનો છે. નીચે હવે નીચે છે તમારે. હવે તમે નીચે જુઓ, દડા છે અને બેટ છે. હવે દડા વધારે છે અને બેટ ઓછા છે, તો તમારે દડામાં રંગ પૂરવાનો છે. હવે નીચે તમારે પતંગિયા છે અને ફૂલો છે, તો અહીંયા તમારે પતંગિયા ઉપર રંગ પૂરવાનો છે. હવે નીચેમાં હથોડી છે અને ખીલી છે, તો ત્યાં તમારે હથોડી વધારે છે, તો હથોડીમાં કલર પૂરવાનો છે. હવે તમે આયા નીચે કેરી છે અને સફરજન છે, તો અહીંયા તમારે સફરજન વધારે છે, તો સફરજનમાં તમારે કલર પૂરવાનો છે. હવે બાજુમાં જોઈશું. સરખા જૂથ બનાવવાના છે. સરખા જૂથમાં આપણે એ કરવાનું છે. ઉપર તમારી સરખા જૂથમાં સંખ્યા ગણીને લખેલી જ છે.
હવે આપણે નીચે જોઈશું ચોરસ। આ બાજુ બે તમારે ચોરસ છે તો તેની સામે પાંચ ચોરસ છે। ગણો 1 2 3 4 5। હવે આ બાજુ તમારે બે જ છે તો હવે તમારે ત્યાં ત્રણ ચોરસ દોરવાના થશે। હવે આપણે નીચે આવ્યા, હવે નીચેમાં જોવો તો ત્રિકોણ, ત્રિકોણ આપણે ગણીશું 1 2 3 4 5 અને 6। છ થયા, હવે આ બાજુ આપણે જોઈએ, અહીંયા ગણીએ 1 2 3 4। અહીંયા તમારે ચાર જ છે તો હવે તમારે અહીંયા છ કરવા માટે બીજા આપણે બે દોરીશું ત્રિકોણ 1 અને 2। હવે તમારે નીચે જુઓ, તમારે ગોળ કરવાનું છે, ગોળ ગોળ ડિઝાઇન જેવું, એ આપણે પહેલાં ગણીશું। અહીંયા છે ગોળ, ગોળ ગણીએ 1 2 3 4 5 6 અને 7 છે તો તમારે 7 લખવાના છે। હવે આ બાજુ ગણીશું 1 2 3 4 અને 5, તો અહીંયા તમારે 5 જ છે ડિઝાઇનમાં, અને પેલી બાજુ તમારે 7 છે, 7 છે, એટલે હવે તમારે 2 દોરવાના છે, આપણે દોરવાના 2 ડિઝાઇન જેવું તમારે 2 દોરો અને નીચે તમારે 7 લખવાનું છે। હવે તમારે જુઓ ચિત્ર, ચિત્રમાં તમારે બાળક બેઠું છે અને નાવડી છે। હવે તમારે અંકોને તમારે ગોઠવવાના છે। પહેલો અંક કયો આવશે? 1। ત્યાંથી તમારે લીટી કરેલી જ છે, 2 ઉપર તમારે લીટી કરેલી જ છે। હવે આપણે 2 થી 3 ઉપરની લીટીએ લઈ જઈશું, 2 થી 3 સુધીની તમારે લીટી કરવાની છે। હવે 3 થી તમારે 4ની લીટી કરવાની છે, 4 સુધી લીટી કરી લો। હવે 4 થી 5 સુધીની લીટી કરો, 5 આવ્યા, 5થી હવે તમે 6 ઉપર લીટી કરો, 6 ઉપરથી 7 ઉપર લીટી કરો, અને 7 ઉપરથી તમે 8 ઉપર જાઓ લીટી કરતાં કરતાં, અને 8થી તમે 9 ઉપર લીટી કરો। આવી રીતે તમારે નાવડી બની જશે। હવે તમારે નીચે માછલી છે, હવે પહેલાં તમારે 1 ઉપર તો તમારી લીટી દોરેલી જ છે, હવે 1થી તમારે ઉપર 2 જોડે લીટી કરેલી છે, હવે તમારે 3 લઈ જવાની છે લીટી કરતાં કરતાં, પછી 3થી તમારે 4 ઉપર લઈ જવાનું છે। હવે 4 ઉપરથી લઈ ગયા, હવે 5 ઉપરના ટપકાએ લઈ જાઓ, 5 ઉપરથી તમારે 6 ઉપરના ટપકાએ લઈ જાઓ, 6થી તમે 7 ઉપરના ટપકે લઈ જાઓ, 7 ઉપરથી તમે 8 ઉપરના ટપકે, અને 8થી 9 ઉપરના ટપકે લઈ જાઓ। હવે તમે આયા ખૂટતી સંખ્યાઓ, હવે તમારે ખૂટતી સંખ્યાઓ લખવાની છે। પહેલાં તમારે 1 લખેલી છે, પછી વચ્ચે લખ્યું નથી તો ત્યાં તમે શું લખશો? 2, બગડે 2 લખશો, પછી 3 લખેલી છે, 3 લખેલી છે ને, તો હવે તમારે 3ની
જોડે તમારે ચાર લખવાના છે. ચાર લખો, ચાર પછી તમારે પાંચ લખવાના છે. પાંચ લખ્યા હવે પાંચ પછી તમારે છ લખેલા જ છે, અને છ પછી તમારે સાત, સાત લખ્યા, સાત પછી તમારે આઠ, આઠ લખો, અને નવ તમારે લખેલા જ છે. આવી રીતે તમારે લખવાનું છે. હવે તમે પાંચની તરત પહેલાં અને પછી શું આવે તે લખવાનું છે. ફરીથી સાંભળજો, તમારે પાંચની તરત પહેલાં શું આવે અને પાંચની પછી શું આવે એ આપણે લખવાનું છે. પાંચની પહેલાં તમારે ચાર આવશે, પાંચની પહેલાં તમારે ચાર આવશે, અને પાંચ પછી તમારે છ આવશે. હવે બાજુમાં જોઈશું, છની તરતની પહેલાં શું આવે અને છની પાછળ. હવે તમારે જોવાનું છે, છ અને સાત લખેલા છે, તો છની આગળ તમારે પાંચ આવશે. પાંચ લખો. હવે તમારે આવશે એક પછી શું આવશે, એક પછી શું આવશે આપણે લખીએ, એક પછી બે, બે પછી ત્રણ. હવે આ બાજુ જુઓ, ત્રણની તરત પહેલાં લખવાની છે અને ચારની પછી. તમારે ફરીથી ચારની તરત પહેલાં અને ચારની પછી તમારે જોવાનું છે. હવે ચાર છે, ચારની પહેલાં તમારે ત્રણ છે, તો તમારે ત્રણ લખવાનું છે, અને ચારની પછી, તો ચારની પછી તમારે પાંચ લખવાના છે. હવે તમે નીચે જુઓ, પછીની સંખ્યાઓ તમારે કરવાની છે. અહીંયા તમને બે આપ્યા છે, અને બે પછી તમારે શું આવે, ત્રણ, તો ત્રણ લખો. ત્રણ પછી તમારે શું આવે, ચાર, તો ચાર લખો. હવે બાજુમાં છે, ત્રણ પછીની સંખ્યાઓ લખવાની છે. ત્રણ પછી તમારે ચાર આવે, અને ચાર પછી તમારે પાંચ આવે.